गुड मॉर्निंग विद्यार्थी मित्रों धोरण 4 विषय गुजराती विषयांक पाठ 2 तेने ते उगसे चोपड़ो नाम शुं छे कूहू तो आजे आपणे चोपड़ीनी अंदर पाना नंबर 35 ऊपर जोवानो छे आगळना टास्कमां तमे जोई लीधुं छे चोपड़ी ने अंदर अमुक जगह खाली जगह पूरवानी आवे छे एटला माटे आपणे पेन्सिल रबर हाथमां राखवानो रहेशे चलो खोलो जोईए सद्य पठी आ चोपड़ी खोलो जोईए चोपड़ी नी अंदर पाना नंबर 35 खोलो जोईए चलो चोपड़ी में पाना नंबर 35 खोली दीधुं छे बधाए જુઓ આપણે કાલે આપણે અહીંયા સુધી જોઈ ગયા છીએ આજે આપણે અહીંયા જોવાનું છે ઇનામ અને સર્વનામ બે મિત્રો છે ઇનામ અને સર્વનામ બંનેને શું દર્શાવ્યા છે મિત્રો છે તેમની વાતચીત જોડીમાં બેસી વાંચો તે પછી એક જોડીદાર સર્વનામ બને અને બીજો ઇનામ બને એમાં સંવાદ ભજવો હવે અહીં સર્વનામ અને ઇનામની બેની જોડીનો એક નાટક જેવું છે સર્વનામ કહે તે આવે પછી આપણે ત્યાં જઈશું શું કહે છે સર્વનામ શું કહે છે તે આવે પછી આપણે ત્યાં જઈશું ઇનામ કહે શ્યામ આવે પછી તું અને હું મેદાનમાં જઈશું એમ શું કહે છે ઇનામ શું કહે છે શ્યામ આવે પછી તું અને હું મેદાનમાં જઈશું એમ પ્રશ્ન કરે છે સર્વનામ શું કહે છે હા ત્યાં જઈને એ શું કહે છે ત્યાં જઈને તેઓની સાથે તે રમીશું તેઓની સાથે તે રમીશું અહીં નામ આપેલું નથી ઇનામ કહે મેદાનમાં જઈને વિક્ટર હરપાલ રફીક સાથે ખોખો રમીશું બરાબર ને આપણે શું કરવાનું છે મેદાનમાં જઈને વિક્ટર હરપાલ છોકરાનું નામ આપેલા છે રફીક સાથે આપણે શું રમવાનું છે ખોખો બરાબર ને સાચું ને સર્વનામ શું કહે છે જો તેઓ તેઓ આવશે તો તેઓને પણ રમતમાં જોડી દઈશું જો તેઓ આવશે તો તેઓને પણ રમતમાં જોડી દેશે સર્વનામ અહીં નામ બતાવતા નથી ઇનામ કહે જો ડાયના સોનલ મિત્તલ આવશે તો ડાયના સોનલ મિત્તલને પણ રમતમાં જોડી દેશો એમ છોકરી નામ આપેલા છે ડાયના સોનલ મિત્તલ તો એમને પણ આપણે રમતમાં જોડી દેવાનું છે એમને સર્વનામ કહે હા પછી ત્યાં આપણે ભેગા મળી તે રમીશું હવે એના ઉપરથી આપણે આ કોષ્ટક જે આપેલું છે એ જોવાનું છે કોષ્ટકને અત્યારે પૂરવા નથી કોષ્ટક સ્વાધ્યાય પોથીમાં આપેલું છે આપણે સ્વાધ્યાય પોથીમાંથી પૂરી નાખશું ફક્ત સમજવાનું છે ઘટ્ટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો હવે જ્યાં ઘટ્ટા ઘટ્ટા અક્ષર કરેલા છે ત્યાં આપણે શું લખવાનું છે નામ સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો તો તેનો આ વાક્ય છે કોઈ પણ માટેનો શબ્દ તેનો તમે મૂકેલો શબ્દ પંકજનો આપણે કયું નામ મૂકેલું છે પંકજ તો અહીં એક ઉદાહરણ આપેલું છે બીજામાં જુઓ આજે મેં તેમાં મસાલો નાખી ખાધું હવે અહીં ઘટ્ટ અક્ષર કયો છે તેમાં તો અહીં શું આવશે તેમાં શું આવશે તેમાં હવે આજે મેં તેમાં મસાલો નાખી ખાધું શેમાં મસાલો નાખી ખાધું હશે ચીભડામાં મસાલો નાખ્યો હશે કાકડીમાં મસાલો નાખ્યો હશે કે ટમેટોમાં તો આપણે એક નામ દર્શાવી દઈએ ટમેટામાં તમારે તમારી રીતે જે લખવું હોય એ રીતે કેમ કે અત્યારે તીખું વધારે ભાવે છે નહીં ત્રણ ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો ગઈકાલે ઘટ્ટાક્ષરમાં આપેલું છે
ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો તો તેના અહીં શું આવશે તેના હવે ભાઈનું નામ ગમે નામ લખી નાખો આપણે અહીં સ્મિત નામ લખીએ તમારે જે નામ લખવું હોય એ ચાર આ દફતર તેનું છે કયો અક્ષર ઘાટો છે બતાવો જોઈએ તેનું કયો અક્ષર ઘાટો છે તેનું એટલે કોનું અહીંયા આપણે એક નામ લખો પલનું તમારે જે નામ લખવું હોય આગળ જુઓ પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય કયો અક્ષર તમને શબ્દ ઘાટો દેખાય તેનાથી તો આપણે અહીં શું લખીશું તેનાથી કોનાથી આપણે નામ લખીએ શર્મિલા શર્મિલાથી સ્વાધ્યાયમાં આપેલું છે ન પૂરું તો એ ચાલશે સમજાય છે હવે નામની જગ્યાએ શું વપરાય છે તેનો તેમાં તેના તેનું તેનાથી તો આપણે નામની અંદર શું લખ્યું છે નામ સમજાય છે નામ અને સર્વનામ બંને આપણે શીખી ગયા છીએ કયા શબ્દની સામે શું મુકાય છે એ પણ જોઈ લેવાનું આ બધા શું થયું છે સર્વનામ અહીં નામ સમજાઈ ગયો પ્રશ્ન ત્યાર પછી આગળ જોઈએ વાંચો અને જવાબ લખો આ પણ સ્વાધ્યાયપટીમાં આપી દીધેલું છે લખવાની જરૂર નથી સ્વાધ્યાયપટીમાં આવી જશે પછી તમારે લખવાનું રહેશે એક કલમલ કબૂતર ગુ ગુ કરે છે તે ચણ ચણે છે અહીં તે એટલે કોણ તે એટલે કોણ તો કબૂતર શું આવશે તે એટલે કોણ તો કબૂતર એકદમ સમજાય એવો શબ્દ છે કલમલ કબૂતર ઘૂ ઘૂ કરે છે તે ચણ ચણે છે અહીં તે એટલે કોણ તો કબૂતર સમજાઈ ગયો પાછળના પાના પર જુઓ ખાલી જગ્યા ઝાડ પર બેઠો છે તે ખૂબ ખૂબ કરે છે ખાલી જગ્યામાં શું આવી શકે બોલો જોઈએ કયું પ્રાણી હૂપ હૂપ કરે છે અને ઝાડ પર બેસે છે બધાને ખબર પડી ગઈ હશે બોલો જોઈએ સરસ વાંદરો શું આવશે વાંદરો જ્યારે સવાલને આપણે વાંચીએ ને ત્યારે આપણને જવાબ પણ આવડી જાય છે ત્રણ મારું નામ શ્રેય છે શ્રેય ચોથા ધોરણમાં ભણું છું અહીં આપણને વાક્ય રચના બેસતી નથી મારું નામ શ્રેય છે શ્રેય ચોથા ધોરણમાં ભણું છું બીજા વાક્યમાં શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને બોલો જોઈએ શું લખીશું તો વાક્ય સાચું બને હું શું લખીશું હું મારું નામ શ્રેય છે હું ચોથા ધોરણમાં ભણું છું સમજાઈ ગયો ત્યાર પછી ચાર હર્ષિલ હોશિયાર છે તેને અથવા તે શિક્ષક બનવું છે ખોટો વિકલ્પ છે કે નવેસરથી લખો
શું આવશે ખોટો શબ્દ અક્ષર કયો છે તે હરસિલ હોશિયાર છે અહીં શું આવશે હરસિલ હોશિયાર છે તે શબ્દ અક્ષર આપણે કાઢી નાખ્યો તેને તેને શિક્ષક બનવું છે તેને શિક્ષક બનવું છે થઈ ગયું હરસિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે પાંચ આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે તેઓ હંમેશા સાચું બોલતા કોણ સાચું બોલતો બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વાપર્યો છે કોણ સાચું બોલતો અને બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વાપર્યો છે બોલો જોઈએ કોણ સાચું બોલતો મોહનદાસ આવે ને મોહનદાસ હવે બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વાપર્યો છે જુઓ તેઓ શું આવશે તેઓ મોહનદાસ ગાંધી સાચું બોલતા હતા બીજા વાક્યમાં એમના બદલે તેઓ હંમેશા સાચું બોલતા આગળ જોઈએ થાઓ ઊભા રેડી વન ટુ થ્રી ચાલ આપણે ફરવા જઈએ પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો આ પણ સ્વાધ્યાય પરિમાણ આપેલું છે મારી સાથે નહીં પુરસન તો એ ચાલશે એક તપેલી લો શું લેવાનું છે અવિભાગમાં શું આપેલો એક તપેલી લો તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો આ તો પ્રયોગ જો થાય છે તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો તપેલીમાં એક ચમચી ખાંડ નાખો શરબત બનાવવા લાગે છે તપેલીમાં એક ચમચી ખાંડ નાખો ખાંડને હલાવીને ઓગાળો એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો તપેલીમાં એક ચમચી મીઠું નાખો શરબત બનાવવાનું થાય છે તમને આવડે છે શરબત બનાવતા ન આવડતો શીખી લેજો એક તપેલી લેવાની તપેલીમાં એક ગ્લાસ પાણી રેડવાનું એક ગ્લાસ પાણી એટલે એક ચમચી ખાંડ અને એક લીંબુ કાપીને એનો રસ હલાવી નાખો ને શું બનશે શરબત પીવાનું મન થઈ ગયું ને હમણાં તો ચોમાસું છે છતાંય ગરમી પડે છે કે નહીં તો પી લેવાનું શરબત પીશો ને જાતે બનાવીને હા મમ્મી બનાવી નહીં હવે બે નંબરમાં જુઓ આપણે શું કરવાનું છે પહેલો ફકરો વાંચી લીધો હવે બીજા ફકરાની અંદર ખાજગા પૂરવાની છે એક તપેલી લો પછી જુઓ અહીંયા શું આપેલું છે એક તપેલી લો પછી એમાં શું આપેલું છે એ જુઓ અહીં આપણે કયો શબ્દ મૂકવાનો છે તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો પછી અહીં ખાલી જગ્યા એક ચમચી ખાંડ નાખી ઓગાળો તપેલીમાં તેમાં આવશે તપેલીમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો એક લીંબુ કાપી લીંબુનો રસ ખાલી જગ્યા નાખો તેમાં નાખવાનો છે તપેલીમાં તેમાં નાખવાનું છે તપેલીમાં ખાલી જગ્યા એક ચપટી મીઠું નાખો તેમાં નાખવાનું છે તપેલીમાં બધા જવાબો કેવા આવ્યા છે એક જ શબ્દના આવ્યા કે નહીં પુરાઈ ગઈ ખાલી જગ્યા ન પૂરો તોય ચાલશે હવે બ
બની અંદર પણ ફકરો આપેલો છે બજારમાંથી પતંગ ખરીદ્યા દોરા ખરીદ્યા પતંગની કન્ના બાંધી પતંગને ફૂમતું લગાવ્યું પતંગને આકાશમાં ચગાવ્યા પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી સાંજે પતંગ ઉતારી લીધા એમનો પતંગ કપાયો ન હોય તો એમાં પણ પહેલા ફકરા જેવું છે ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવીએ કે નહીં એટલે નવી દોરી નવો પતંગ એને કન્ના બાંધવાની હોય કેટલાક ફૂમતા બાંધે છે કેટલાક લાંબી પૂંછડી કરે છે કે નહીં પછી આકાશમાં ચગાવે છે કેટલાકના પતંગ કપાઈ પણ જાય છે કેટલાકને પતંગ ચગાવવામાં મજા આવે છે કેટલાકને પતંગ લૂંટવામાં મજા આવે છે આપણે રાડ નાખીએ ને કપાઈ જાય ત્યારે એ જાય કરે કે નહીં લપેટ લપેટ કરે કે નહીં એ રીતે હવે બજારમાંથી પતંગ ખરીદ્યા દોરા ખરીદ્યા પછી શું આવશે ખાલી જગ્યા કન્ના બાંધી શું આવશે પતંગની કન્ના બાંધી ખાલી જગ્યા ફૂમતો લગાવ્યો કોને લગાવ્યો તો પતંગને ખાલી જગ્યા આકાશમાં ચગાવ્યા શું ચગાવ્યા પતંગને ખાલી જગ્યા આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા કોને જવા દીધા પતંગને આખો દિવસ ખાલી જગ્યા સાથે ખૂબ મજા કરી કોની સાથે ખૂબ મજા કરી પતંગ સાથે સાંજે ખાલી જગ્યા ઉતારી લીધા શું ઉતારી લીધા તો પતંગ આ રીતે ફકરો પૂછાય પરીક્ષાની અંદર તો આપણે ફકરો વાંચીને કઈ જગ્યાએ કયો શબ્દ મૂકવાનો છે ફકરો વાંચતા જવાનો શબ્દ મૂકતા જવાનો પહેલામાં ટપેલી આવ્યું બીજામાં પતંગ સમજાઈ ગયું છે બધાને ચલો આગળ જોઈએ પાના નંબર 37 ઉપર એમાં શું સૂચના આપેલી છે જુઓ તો ત્રણના જૂથમાં કામ કરો આપેલા વાક્યો વાર્તામાંથી શોધો જે શબ્દ બધા માટે વપરાય તેવો હોય એની નીચે વાર્તામાં લીટી કરો અહીં તે શબ્દ તથા તે શબ્દ કોના અથવા શાના માટે વપરાયો છે તે લખો હવે શબ્દ કોના માટે અને શું કામ વપરાય છે એ આપણે લખવાનું રહેશે આ તમારે પેન્સિલથી ચોપડીમાં મારી સાથે મૂકતા રહેવાનું છે ક્રમ આપેલું છે કોષ્ટકની અંદર વાક્ય બધા માટે પાઠમાં કોના અથવા શાના માટે એ આપણે જોઈએ તો પહેલું વાક્ય શું કહે છે એમને ચણવીણતા શીખવવામાં હોશિયાર કયો શબ્દ જોવાનો એમને કોને કુકડીને ઉદાહરણ આપેલું છે બીજા નંબરનો જુઓ એ ઊઠીને કુકડીની પાસે આવી એ ઊઠીને કુકડીની પાસે આવી તો બધામાં તેમાં શું આવશે એ કોણ કુકડી પાસે આવે છે પાઠને યાદ કરો વાર્તા વાંચી હોય તો યાદ હશે કાબર કોણ આવી કાબર અહીં જમીન પર આપણે રમીએ અહીં જમીન પર આપણે રમીએ તો શું આવશે આપણે બહુવચન છે આપણે પછી કોના માટે શબ્દ વપરાયેલો છે કુકડી અને બહેનપણીઓ કુકડી અને બહેનપણીઓ મારી પણ બહેનપણી આવી ગઈ છે હવે આગળ આપણે જોઈએ શું કામ છે તારે આવા શોખ કરીને એમાં કયો શબ્દ આવશે તારે શું કામ છે તારે આવા શોખ કરીને તારે કોના માટે શબ્દ વપરાયેલો છે કુકડી બીજા પક્ષી કુકડીને કહીને
મને કલગી ઉગે ન ઉગે તારે શું આમાં આપણે શું જોવાનું છે મને અને તારે મને કલગી ઉગે ન ઉગે તારે શું આપણે લખીશું મને તને કોને કોને તો કુકડી અને કાગડો કુકડી અને કાગડો છ ત્યાં એણે શું જોયું કયો શબ્દ આવશે એણે ત્યાં એણે શું જોયું એણે શું જોયું હશે બોલો જોઈએ કૂકડો વાર્તામાં આવી ગયેલું છે હા વાર્તા તમને વાંચવાની પણ કીધેલી છે હવે આગળ જુઓ જૂઠમાં કામ કરો રમત પાસિંગ ધ પાર્સલ હવે આપણે જૂઠમાં કામ કરવાનું છે જૂઠમાં આપણે કામ થઈ શકતું નથી એમાં આપણે વર્તુળાકારે બેસવાનું હોય છે વર્તુળાકાર બેસીને ધોલ વગાડવાનો આ રમત આપણે અંતાક્ષરી જે જોઈ ને સંગીત બંધ થાય એટલે પૂરો અથવા કોઈક વાક્ય બોલે કોઈક સંગીત વગાડે કોઈ ઢોલ વગાડે કોઈ થાળી વગાડે ફક્ત આપણે સમજવાનું છે વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જૂથ બનાવી વર્તુળાકારે બેસવું અત્યારે આપણે ભેગા થતા નથી એક વિદ્યાર્થી ઢોલ કે અન્ય કોઈ સાધનની મદદથી સંગીત વગાડશે આ દરમિયાન બધા વિદ્યાર્થીઓ એક બોલ કે દસ્તર કે કોઈ પણ વસ્તુ એકબીજાને પાસે પાસ કરશે એકબીજાને આપશે સંગીત વગાડનાર વિદ્યાર્થીએ સંગીત વગાડવાનું બંધ કરી દેશે આ વખતે બોલ કે દસ્તર જેના હાથમાં હોય તે વિદ્યાર્થી બોલ કે દસ્તર આપનાર મિત્ર સાથે ઊભો થશે તે પોતાના પરિવાર વિશે પાંચ વાક્ય બોલશે પરિવાર આપણું કુટુંબ તેનો મિત્ર તે વાક્ય ફરીથી બોલશે દાખલા તરીકે નવીન તમારી મમ્મીનું નામ સવિતાબહેન છે મારા પપ્પાનું નામ ખાલી જગ્યા નિમિષા કહે આ નવીન છે તેની મમ્મીનું નામ સવિતાબહેન છે તેના પપ્પાનું નામ ખાલી જગ્યા પરિચય દરમિયાન પરિવારના જે સભ્યોનો પરિચય આપવામાં આવે છે તે વ્યક્તિના નામને બદલે તે તેને તેમને વગેરે જેવા શબ્દો આવે ત્યારે બધા વિદ્યાર્થીઓએ ટાળી પાડવાની રહેશે ત્યારબાદ પહેલાંની જેમ જ રમત આગળ વધારવાની આમાં શું આપેલું છે જ્યાં તે અથવા તેને અથવા તેમને એ શબ્દ જ્યારે આવે ત્યારે જ આપણે ટાળી પાડવાની રહેશે સમજાય છે આ અલગ રીતે આપેલું છે વ્યાકરણની રીતે મોટેરી ગાઓ વાંદરાભાઈ તો બોલે બોલે હુફ 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 આપણે સારે ગાવાનું છે હા મોટેરી વાંદરાભાઈ તો બોલે બોલે હુફ 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 ઝાડ પાન ખાય ટોળે ટોળે હુફ 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 બોલો છો ને મારી સાથે લખવાનું પણ નહીં ફક્ત સમજવાનું આગળ વાર્તા મોટેરી વાંચો અને પ્રશ્નના જવાબ લખો પહેલાં આપણે વાર્તા વાંચી લઈએ કાગડીએ પૂરી પગ નીચે દબાવી કાગડીએ પૂરી પગ નીચે દબાવી આપણે આગળ વાર્તા જોઈ હતી કાગડાએ પૂરી લઈ આવ્યો હતો ને એવી રીતે અમે કાગડી આપ્યું છે કાગડાએ આંખ એકવાર ડાબા કાગડું તરફ અને બીજી વાર જમણા કાગડું તરફ ફેરવી બંને કાગડુએ તરત જ પોતપોતાની પૂરી પગ નીચે દબાવી હવે આપણને કયો શબ્દ અલગ લાગશે કાગડું પછી ચારે જણ જોર જોરથી કા કા ગાવા લાગ્યા શિયાળ શિયાળવી શિયાળવું એ ત્રણે કાન દાબીને ઊભી પૂંછડીએ નાઠા નાઠા એટલે ભાગી ગયા હવે પૂરી કોની પાસે છે કાગડા કાગડી પાસે
કાગડા ને કાગડી બંને પાસે છે તો કાગડી અને કાગડો એ બે પતિ પત્ની હશે અને કાગડો એમનું છોકરું હશે શિયાળ શિયાળી બંને પતિ પત્ની છે અને શિયાળું એમનો છોકરો હશે બની શકે ને એવું તો આપણે પાછળ જોઈએ એમના પરિવાર વિશે કંઈ લખવાનું હોય એવું લાગે છે સવાલ આપેલો છે કાગડા પરિવારના સભ્યોના નામ લખો તો આપણે જોઈએ છે જગ્યા નથી આપણી પાસે આપણે મેં લખવાનું નોટમાં લખવાનું નથી કાગડાના પરિવારમાં કોણ આવે છે એક તો કાગડો બીજી એની પત્ની કાગડી અને ત્રીજા નંબરમાં શું આવે છે એમનું છોકરો કાગડું આપણે પેલું શું કહેવાય સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુસકલિંગ તેની તેનો તેનું એ રીતે કાગડો એટલે પુલ્લિંગ પુરુષમાં આવે કાગડી એટલે સ્ત્રીલિંગ સ્ત્રીમાં આવે કાગડું એટલે નપુસકલિંગ પૂરી કુટુંબના સભ્યોના નામ લખો પૂરી કુટુંબના સભ્યો કોણ હશે આપણે પૂરી બનાવીએ તેમાં શું શું જોઈએ એ નામ લખવાનું પૂરી બનાવીએ કે નહીં એમાં શું જોઈએ તો ઘઉંનો લોટ શું જોઈએ ઘઉંનો લોટ બીજું શું લ્યો છો મમ્મીને પૂછી લેવાનો તમને પણ ખબર હશે મમ્મી તમારી પાસે માંગતા પણ હશે તેલ તેલનું મોણ નાખો છો ને પછી મીઠું અને ચાર નંબરમાં પાણી કાગડાના સભ્ય અને પૂરીના સભ્ય હવે શું હું શું કહે છે ત્રણ નંબરમાં ખોટો વિકલ્પ છેકો કાગડો કાગડી અને બંને કાગડુઓ જોર જોરથી ગાવા લાગ્યું લાગ્યો કે લાગ્યા શું આવશે ખોટો શબ્દ છેકી નાખવાનો છે આપણે એમ કહેશું કે કાગડો કાગડી અને કાગડું ગાવા લાગ્યું તો નહીં કાગડો કાગડી અને કાગડું જોર જોરથી ગાવા લાગ્યો તો કે નહીં કાગડો કાગડી અને બંને કાગડો જોર જોરથી ગાવા લાગ્યા તો હા સાચું આવશે બહુવચનમાં કયો શબ્દ સાચો પડ્યો લાગ્યા કાગડો કાગડી અને બંને કાગડો જોર જોરથી ગાવા લાગ્યા હવે આગળ જુઓ હસો જોક્સ આપેલો છે શિક્ષક કહે કયું પક્ષી ઝડપથી ઉડે છે વિદ્યાર્થી કહે જેને ઉતાવળ હોય એ સાચી વાત એ જ હોય ને પણ અહીં શું કરવાનું છે પક્ષી કયું પક્ષી પક્ષીનું નામ ઝડપથી ઉતાવળથી ઉડવાવાળું પક્ષી કયું છે એટલે કબૂતર બહુ ઝડપથી ઉડે છે એક કલાકમાં 70 કિલોમીટરનું અંતર કાપે છે કબૂતર એક કલાકમાં 70 કિલોમીટરનું અંતર કાપે છે કબૂતર બીજું પક્ષી કદાચ હોઈ શકે લગભગ સરખા શબ્દ નોટમાં લખવાના છે ચણ એટલે પંખીઓને ખાવા માટે નખાતું અનાજ બિચારું એટલે દુઃખી લી એટલે અલી ભટકાવવું એટલે અથડાવવું રાજીના રેડ થવું એટલે ખૂબ ખુશ થવું નિહાળવું એટલે ધારી ધારીને જોવું પોરસાવવું એટલે આનંદથી ઉભરાવવું અથવા જુસ્સો ચડવો ખીજ એટલે ચીડ અથવા ગુસ્સો દી એટલે દિવસ પાટી એટલે સ્લેટ રડ એટલે જીડ અથવા હઠ હવે શબ્દ પોટલીની અંદર આની અંદર
આપણે જે નવા નવા શબ્દો હોય ને એવા લખવાના છે. નવા નવા શબ્દમાં રંગ, પતંગ, અનંત, તમે તમારી રીતે લખી શકો છો. સમડી, પગલી, કિનારી, અંજલી, કચરા પેટી, કચ કચાટ, દરવાજો, નગરજન, વ્યવસ્થા, પ્રગતિ, જાગૃતિ, પ્રવૃત્તિ, ખાટલો, ઓટલો, રોટલો, ચોટલો. સમજાય છે? શબ્દની પોટલી ખાલી રાખવાની નથી, લખી નાખજો. તમારી રીતે લખો તો પણ વાંધો નહીં. હવે તને સાંભળે રે, એમ આપણે આપણે લખવાની જરૂર નથી, ફક્ત સમજવાનું છે. કઈ પ્રવૃત્તિ એકદમ નવા પ્રકારની અથવા જુદી હતી, જે તમને યોગ્ય લાગે એ સમજી લેવાનું છે. તમને બોલવો અથવા સાંભળવો ગમે તેવો કયો શબ્દ કે વાક્ય કે સંવાદ તમને યાદ છે? ચિત્ર સંબંધિત કોઈ કામ આપણે કરેલું ક્યારે, શું, આપણે શું નવું શીખ્યા, તમને આવડતું હોય પણ ભણવામાં પહેલીવાર આવ્યું હોય તેવી કોઈ બાબત આવી આ એકમમાં વિચારી લેવાનો. વાર્તામાં તમે ધારી હોય તેના કરતાં અલગ કંઈક જુદી જ વાત આવે એવું બન્યું, તમે શું ધારેલું? કવિતાની કઈ પંક્તિ સૌથી પહેલાં યાદ રહી ગઈ છે, હતી કઈ પંક્તિ યાદ રહી ખબર તમને? મમ્મીને છે, ચોટલો ને પપ્પાને છે, કેમ તાર જબરું કહેવાય, આવું હોય, આવું ને મેં ધાર્યું ન, ધાર્યું જ ન હતું, એવું તમને ક્યારે લાગ્યું? આપણે જે નવું શબ્દ આવે ત્યારે, નવું જાણવાનું મળે ત્યારે. તમે ગેરહાજર હોય તે પછીના દિવસે વર્ગમાંથી કોઈએ તમને આ એકમની વાત કરી હતી. શી વાત કરી હતી? આપણે જ્યારે સ્કૂલે ન આવીએ, રજા પાડી દઈએ, તારું કોઈ પાસે ચોપડી માંગીએ, સજવણી માંગીએ, નોટ માંગીએ, કાર્ય પૂરું કરવા, તેવો કોઈ અનુભવ થયો છે? પહેલાં ન આવડ્યો હોય તે જવાબ પછીથી આવડ્યો ત્યારે તમને કેવી લાગણી થઈ હતી? તે જવાબ ન આવડતા માંથી આવડતો કેવી રીતે થયો? કોણે શીખવાડ્યો? તેણે શીખવવા શું કર્યો? ઘણીવાર શું બને છે, આપણે આપણા હાથમાં પેપર આવે તો આપણે પેપરને વાંચતા નથી, પેપરની શરૂઆત લખવાની કરી નાખીએ, આ મને આવડે છે એમ એકાદ સવાલ વાંચી લઈએ. પણ આપણા હાથમાં જ્યારે પેપર આવે ને પરીક્ષાની અંદર, એ પેપરને તમારે 10 મિનિટ સુધી વાંચવાનો, પેપર વંચાઈ જાય પછી જ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો. જો પેપર હાથમાં આવી ગયો અને આપણે ઉપર ઉપર જોઈ લઈએ અને આવડે છે કે લખી નાખીએ, લખાઈ ગયેલું ફરી આપણે રિપીટ ચેક ન કરીએ તો એમાં ભૂલો આવે છે કે નહીં? અને જ્યારે લાલ પેનથી ટીચર તપાસને લાલ પેનથી ગોળ કરેલું હોય અને ખોટું આપેલું હોય ત્યારે તમને ખબર પડે કે આ સવાલનો જવાબ તો મને આવડે છે, આ શબ્દનો અર્થ મને આવડતો હતો. પેપર હાથમાં આવી જાય પછી ખબર પડે. એટલે પરીક્ષામાં આપણે 10 મિનિટ પેપર વાંચવાનું, આખું પેપર વંચાઈ જાય પછી લખવાની શરૂઆત કરવાની. પેપર લખાઈ ગયું પછી ટીચર લખાઈ ગયું એમ નહીં, તમારું ધ્યાન તમારી પુરવણીમાં અને ક્યાં મારી ભૂલ થઈ છે ભૂલ શોધવાની. તમારા હાથમાં જ્યાં સુધી પુરવણી હશે ત્યાં સુધી તમે ભૂલને સુધારી શકશો, પછી શિક્ષકના હાથમાં પુરવણી જાય એટલે ભૂલ સુધારી શકતા નથી, પછી પસ્તાવાનું નહીં.
કે મને આવડતું હતું અને માથે ખોટું લખાઈ ગયું. સમજાય છે? તમને કોઈએ કહ્યું છે કે તું અહીં નહીં કરી શકે અથવા તારાથી આ ન થાય, ક્યારે કહ્યું છે ત્યારે તમને શું થયું? આવું જ આપણે યાદ કરવાનું છે. તો આજે આપણે આ ટાસ્કની અંદર પાઠ બીજો પૂરો કરીએ છીએ. આવતા ટાસ્કની અંદર આપણે સ્વાધ્યાયપટ્ટીઓ પૂરવાની છે. સ્વાધ્યાયપટ્ટીની અંદર પહેલો પાઠ બધાને પૂરાઈ ગયો હશે. હવે આપણે આવતા ટાસ્કમાં શું કરવાનું છે? સ્વાધ્યાયપટ્ટી પૂરવાની છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બાય. થેન્ક યુ.